વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. અનેક પોલિસીઝનો બદલાવ શૈક્ષણિક ક્ષેત્રે જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રથમ વર્ષમાં પ્રવેશની મર્યાદામાં છૂટછાટની માંગ કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખ્યો છે, બાળકોને ગ્રેસ પીરિયડથી રાહત આપવા માંગ કરાય છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે 1 જૂને 6 વર્ષ પૂર્ણ હોવા જરૂરી, 14 જૂન સુધી જન્મેલા બાળકોને પ્રવેશ આપવાની માંગ કરવામાં આવી છે. બાલ મંદિર નોંધણી પણ ન થઈ શકી હોવાની રજૂઆત છે. 40,000 બાળકોનું વર્ષ બગડતું અટકશે તેવી રજૂઆત છે. તો આ 1 વર્ષ માટે અલગથી રજૂઆત કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે 14 જૂન સુધી પણ જન્મેલા બાળકો, જેમની જન્મ તારીખ 14 જૂન સુધીની છે અને 6 વર્ષ પૂર્ણ થતા હોય, તો તેવા બાળકોનો સમાવેશ કરવા દેવામાં આવે, જેથી અંદાજિત 40,000 બાળકોનું વર્ષ બગડતું બચી જાય. અને હવે વાત ભારવાળા ભણતરની. રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ બાળકો પાસે શાળામાં મજૂરી કરાવવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીનીઓ પાસે ઈંટો અને બ્લોક ઉઠાવાયા. ખોઠારીયા નારાયણનગર કન્યા શાળાનો આ વિડીયો છે. વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવ્યાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થયા બાદ પ્રિન્સિપલ બોલ્યા, અમારી ભૂલ થઈ, હવે નહીં કરીએ. મેં વાલીઓને કહ્યું હવે આવું નહીં થાય. ગઈકાલે ડાંગમાં શાળામાં જ બાળકો પાસે કામ કરાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ થયેલા આ વિડીયોને લઈને ડાંગ બાદ રાજકોટ પણ ચર્ચામાં આવ્યું છે અને ત્યાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવી ઘટનાઓ સામે આવતા જ સવાલો ઉઠી રહ્યા છે. વિદ્યાના ધામમાં વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કેમ? વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષકોએ કેમ કરાવ્યું કામ? શું ઈંટ બ્લોક ઉપાડવા માટે બાળકો શાળાએ જાય છે? એવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો આજે રાજકોટના કોઠારિયામાં આવી ઘટના બની અને ગઈકાલે ડાંગની શાળામાં પણ મજૂરી કરાવતી હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. ડાંગમાં માથે રેતી ભરેલા તગારા અને લોખંડની ટ્રોલી વહન કરતા નાના ભૂલકાઓ કેમેરામાં કેદ થયા. ડાંગનો આ વાયરલ વિડીયો આહવા તાલુકાની રાવચોંડ પ્રાથમિક શાળાનો હતો, જ્યાં શાળાના શિક્ષકો નાના બાળકો પાસે સાફ સફાઈના બહાને મજૂરી કરાવતા હોવાનું સામે આવ્યું હતું. તો હાલના જે રીતના આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, 2 દિવસની અંદર, 24 કલાકની અંદર આ 2 ઘટનાઓ કે જ્યાં શાળામાં બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે, તે પણ શાળાના કામ સહિત અનેક એવા કામો કે જેમાં બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે છે. શિયાળાનો સમય હોવાથી એક તરફ બાળકોને ખુલ્લા મેદાનમાં લઈ જઈ તેમની પાસે આ મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે.